जैविक खातर तरीके सूक्ष्म जीव नवो पार्ट ले ले पार्ट दस हवे आगळ वधी आपणे जैविक खातर तरीके सूक्ष्म जीवो कई रीते उपयोगी छे जैविक खातर तरीके नमस्कार विद्यार्थी मित्रों, आपणे लास्ट टाइम जो है तो छेले सूक्ष्म जीवो छे ई आपणे जंतुओ अथवा तो कीटको अथवा तो जैविक नियंत्रक माटे सूक्ष्म जीवोनो कई रीते उपयोग करी शकाय एना विषे जोयुं। हवे आपणे बीजुं पर्यावरणनी अंदर एक खेतीनी अंदर आधुनिक खेतीनी आपणे वात करता हता एमां तो आधुनिक खेतीनी अंदर जे मोटा प्रमाण में कीटनाशक जंतुनाशक नो उपयोग थाय छे अने एना माटे जैविक नियंत्रक आपणे जोयुं जैविक नियंत्रक। तो ई ज रीते आधुनिक खेतीनी अंदर मोटा प्रमाण में रासायणिक खातर नो उपयोग थाय छे। केनो? અત્યારે તમે મોટા ભાગે છાણિયું ખાતરની આપણે ગામડાની અંદર નાખતા હોય છે, પણ એની સાથે સાથે વધારે પ્રમાણમાં આપણે યુરિયા છે, ડીએપી છે, એવી બધા રાસાયણિક ખાતરો છે એ પણ મોટા પ્રમાણમાં ઉપયોગમાં થાય છે। એટલે વધારે પ્રમાણમાં કેનો ઉપયોગ થતો જાય છે અત્યારે ખેતીમાં રાસાયણિક ખાતર, અને રાસાયણિક ખાતર છે એ પણ જે પર્યાવરણ છે અથવા તો જે ખાસ કરીને ભૂમિ છે એના પ્રદૂષણ માટે જવાબદાર છે, અને લાંબા સમયના ઉપયોગના કારણે ભૂમિની ફળદ્રુપતા ઘટી જાય છે। તો આજે રાસાયણિક ખાતરની જગ્યાએ આપણે કઈ ખાતરની અહીંયા વાત કરવાની છે? જૈવિક ખાતરની વાત કરવાની છે, કે નહીં? જૈવિક ખાતર એટલે ટૂંકમાં આધુનિક ખેતીમાં અત્યારે વધારે મોટા પ્રમાણમાં છૂટથી તેનો ઉપયોગ થાય છે રાસાયણિક ખાતર, અને રાસાયણિક ખાતર છે એ પણ પર્યાવરણ માટે નુકસાનકારક છે અથવા તો પ્રદૂષણ પ્રેરે છે। તો હવે આપણે અહીંયા सूक्ष्म जीवो छे जैविक खातर नी अंदर कई रीते उपयोगी छे एमां तमे एक उदाहरण बधा जाणो छो, क्यों? तो के आपणे सहजीवी बेक्टेरिया राइजोबियम बेक्टेरिया, पेला केनी वात करी? राइजोबियम बेक्टेरिया। ई केवा बेक्टेरिया छे? तो के सहजीवी। सहजीवी बेक्टेरिया ई क्यां जोवा मळे? सिंबी कूळ अथवा कठोर वर्गनी जे वनस्पति छे एना मूळ तंत्रनी अंदर वसवाट करे छे, अने खास करीने ई भाग ज्यां बेक्टेरिया होय त्यां मूळमां गांठ जेवी रचना जो एने मूळ गंडिका तरीके ओळखवामां आवे छे। जो आपणे सहजीवी बेक्टेरिया छे आ वनस्पति छे ना मूळतंत्र में जे गांठ जेवी रचना
એ ગાંઠની અંદર ક્યાં બેક્ટેરિયા વસવાટ કરે છે? આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, એની અંદર વસવાટ કરે છે. હવે આ બેક્ટેરિયા જે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા, એ શું કરે છે? તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. નાઇટ્રોજનનું સ્થાપન કરે. આપણને ખબર છે, જો વનસ્પતિ વાતાવરણની અંદર નાઇટ્રોજન કયા સ્વરૂપમાં, N2 સ્વરૂપમાં, અને કેટલું? તો કે 78%. બરાબર. હવે વનસ્પતિ દ્વારા આ નાઇટ્રોજન સીધો ઉપયોગમાં લઈ શકાતો નથી. એ નાઇટ્રોજનનું શું કરવું પડે? તો કે એનું સ્થાપન એટલે કે છાર, NH4, NO2, NO3, આ જે નાઇટ્રોજનને આ સ્વરૂપમાં ફેરવવાનું કામ એ કેના દ્વારા થાય છે? તો કે આ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ નાઇટ્રોજનનું સ્થાપન અલગ અલગ રીતે થાય, એ આપણે નાઇટ્રોજન ચક્રમાં આવશે. એક વીજળીના ચમકારા, પછી આવા સહજીવ બેક્ટેરિયા, અને એ સિવાય મુક્તજીવી બેક્ટેરિયા. એ શું કરે છે? તો કે આ બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે. અને વનસ્પતિ માટે નાઇટ્રોજન છે એ મુખ્ય પોષક તત્વ છે. મુખ્ય પોષક તત્વ એટલે વનસ્પતિને નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળે છે. અને એના કારણે આપણે જોઈએ તો કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એમાં બેક્ટેરિયા વસવાટ કરે છે, એમાં પ્રોટીન વધારે હોય. કારણ કે પ્રોટીનનો બંધારણીય એકમ કોણ છે? એમિનો એસિડ. અને એમિનો એસિડની અંદર શું જોઈએ? નાઇટ્રોજન. એટલે ટૂંકમાં નાઇટ્રોજન જે છે એ પૂરતા પ્રમાણમાં મળવાના કારણે સિંબી કુળની વનસ્પતિ અથવા તો કઠોળ વર્ગની વનસ્પતિ છે એની અંદર પ્રોટીન છે એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય કેટલાક આપણે મુક્તજીવી બેક્ટેરિયા, એઝોસ્પેરિલિયમ અને એઝેટોબેક્ટર, એઝોસ્પેરિલિયમ અને એઝેટોબેક્ટર, આ બે શું છે? બેક્ટેરિયા છે. પણ એ કેવા બેક્ટેરિયા છે? સહજીવીને મુક્તજીવી. અને આ બેક્ટેરિયા પણ શું કરે છે? તો કે એ પણ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ રીતે નાઇટ્રોજનનું સ્થાપન, નાઇટ્રોજનનું સ્થાપન એટલે શું? જે ઉપયોગમાં નથી લઈ શકાતો નાઇટ્રોજન એને કેવા સ્વરૂપમાં ફેરવે? ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં ફેરવે એટલે એને નાઇટ્રોજનનું સ્થાપન તરીકે ઓળખવામાં આવે. તો નાઇટ્રોજનના સ્થાપન માટે એક સહજીવી બેક્ટેરિયા કયા? રાઇઝોબિયમ. બીજા મુક્તજીવી બેક્ટેરિયા કયા કયા? એઝોસ્પેરિલિયમ અને એઝેટોબેક્ટર છે એ જવાબદાર છે. પછી ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે. ગ્લોમસ પ્રજાતિની ફૂગ અને વનસ્પતિ એ બે વચ્ચેનું સહજીવન એને માઇકોરાઇઝા કહેવાય. જો અહીંયા જે સહજીવન કેની વચ્ચેની વાત કરી આપણે, ફૂગ અને વનસ્પતિ, તો એ ફૂગ છે એ પણ ક્યાં વસવાટ કરે? તો કે એ ફૂગ છે એ પણ વનસ્પતિના મૂળ તંત્રમાં જોવા મળે છે. અહીંયા ફૂગ જોવા મળે છે. અને એ કેના શોષણમાં ઉપયોગી છે? ફોસ્ફરસ. એના શોષણ માટે ઉપયોગી. તો કે આ ગ્લોમસ પ્રજાતિની ફૂગ એના દ્વારા વનસ્પતિને કયું પોષક તત્વ મળશે? ફોસ્ફરસ મળે. જેમ રાઇઝોબિયમ બેક્ટેરિયા, એઝોસ્પેરિલિયમ અને એઝેટોબેક્ટર આ મુક્તજીવી ના સહજીવી બેક્ટેરિયા, બરાબર, એના દ્વારા વનસ્પતિને કયું પોષક તત્વો વધારે મળે છે? નાઇટ્રોજન. એમ ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ છે એના દ્વારા વનસ્પતિ છે એને ફોસ્ફરસના શોષણ માટે મદદરૂપ થાય, એટલે વનસ્પતિને ફોસ્ફરસ પૂરો પાડવા માટે જવાબદાર છે. આ સિવાય આપણે જોઈએ તો સાયનોબેક્ટેરિયા છે.
ઈ પણ જલીય અને સ્થલીય વાતાવરણમાં ઈ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, સાઇનો બેક્ટેરિયા. જલીય અને સ્થલીય પાણીમાં જમીનમાં વસવાટ કરે છે, ની પણ શું કરી શકે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. સાયનોબેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, અને ખાસ કરીને એમાં એના બિના એસિલેટોરિયા એ બધાનો સમાવેશ થાય. ઉદાહરણ તરીકે લઈ એના બિના, પછી એસિલેટોરિયા, આ સાયનોબેક્ટેરિયામાં આવેની શરૂ સ્થાપન કરે છે, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. પછી ડાંગરના ખેતરની અંદર પણ સાયનોબેક્ટેરિયા છે એનો જોવા મળે છે. ડાંગરના ખેતરની અંદર આ સાયનોબેક્ટેરિયા એના તરીકે ઉપયોગી છે, જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. એટલે ટૂંકમાં સાયનોબેક્ટેરિયા છે એ નાઇટ્રોજન પૂરો પાડવા માટે જવાબદાર છે, અને જમીનની સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ એ કાર્બનિક દ્રવ્ય, સાયનોબેક્ટેરિયા સિવાય બીજું એક સજીવ છે નીલહરિત લીલ. આ બધા સજીવો જમીનની ફળદ્રુપતા વધારે છે. એટલે આ બધાનો ઉપયોગ તેના તરીકે ગણાવી શકાય, આપણે જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે. એટલે અત્યારે આપણે રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે મોટા પ્રમાણમાં જૈવિક ખાતર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓર્ગેનિક ખેતીની અંદર કેનો ઉપયોગ થાય? તો કે રાસાયણિક ખાતર છે એનો ઉપયોગ બંધ કરીને એની જગ્યાએ કેનો ઉપયોગ ચાલુ કરવાનો છે? જૈવિક ખાતરનો ઉપયોગ વપરાશ વધતો જાય છે. બીજી વખત ધ્યાન આપો, જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે? અત્યારે જે આપણે ખાતરની વાત કરી, તો અત્યારે ખેતીની અંદર મોટા પ્રમાણમાં જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ કયું ખાતર છે? તો કે એ ખાતર જે છે એ રાસાયણિક ખાતરનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. પણ બીજા સજીવો છે એનો પોષણ માટે ખાતર તરીકે ઉપયોગ કરતા નથી. અગાઉ આપણે જંતુનાશકમાં જોયું એ જ રીતે રાસાયણિક ખાતર છે એનાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, અને ફળદ્રુપતા ઘટે તો લાંબા ગાળે એ જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટે છે. તો હવે રાસાયણિક ખાતરનો વિકલ્પ કયો? તો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ, એની જગ્યાએ આપણે એવા સજીવો કે જેમાંથી આપણને પોષક તત્વો મળે છે એનો ઉપયોગ કરવો, જેને જૈવિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે. તો જૈવિક ખાતર તરીકે પહેલાં આપણે જોઈ એક રાઇઝોબિયમ બેક્ટેરિયા, જે આપણે બધા પરિચિત છે. રાઇઝોબિયમ અને વનસ્પતિ કે જેમાં એ વસવાટ કરે છે, ખાસ કરીને એ કઈ વનસ્પતિમાં વસવાટ કરે? તો કે સિંભી કુળની અથવા તો કઠોળ વર્ગની વનસ્પતિ, સિંગ ધરાવતી વનસ્પતિ, એની મૂળ તંત્રની અંદર એ બેક્ટેરિયા વસવાટ કરે. ને જ્યાં બેક્ટેરિયા હોય ત્યાં ફૂલેલો ભાગ જોવા મળે એનો સમૂહના કારણે, એટલે એ ગાંઠ જેવી રચના એને મૂળગંડિકા કહેવાય. હવે આ બેક્ટેરિયામાં કઈ ક્ષમતા રહેલી છે? તો કે એ વાતાવરણનો જે નાઇટ્રોજન છે એને એના ક્ષારમાં ફેરવી શકે, એટલે કે એનું સ્થાપન કરી શકે છે. કોણ આ નાઇટ્રોજનને ક્ષારમાં ફેરવી શકે? તો કે એમોનિયામાં ફેરવી શકે, બરાબર, એ રાઇઝોબિયમ બેક્ટેરિયા. હવે વનસ્પતિ ઉપયોગમાં નહોતો લઈ શકે એવા સ્વરૂપમાંથી કેવા સ્વરૂપમાં આવે? ઉપયોગમાં લઈ શકે એવા સ્વરૂપમાં, અને એના કારણે જ એ વનસ્પતિને મદદ કરે છે. અને બદલામાં વનસ્પતિ શું કરશે? તો કે એ બેક્ટેરિયાને રહેવા માટે વસવાટ અને પોષણ એના મૂળ તંત્રમાંથી આપે, એટલે અરસપરસ એકબીજાને મદદરૂપ થાય એવા પ્રકારનું જીવન, બેને ફાયદો થાય એવા પ્રકારનું જીવન, એટલે એને સહજીવી સહજીવન કહેવાય. એટલા માટે જ આ બેક્ટેરિયાને સહજીવી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે.
હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ કઠોળ વર્ગની અંદર વનસ્પતિમાં પ્રોટીન વધારે હોય, કારણ કે એને નાઇટ્રોજન મળે છે, અને નાઇટ્રોજન જે છે એ એમિનો એસિડનો બંધારણીય ઘટક, અને એમિનો એસિડ દ્વારા શું બને, પ્રોટીન બને છે. પછી નાઇટ્રોજનનું સ્થાપન કરતા મુક્ત જીવી બેક્ટેરિયા છે, એમાં એઝોસ્પેરિલિયમ અને એઝેટોબેક્ટર, એઝોસ્પેરિલિયમ એઝેટોબેક્ટર આ બે મુક્ત જીવી બેક્ટેરિયા છે, એ પણ કેવા છે, તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરે. એટલે વનસ્પતિમાં મુખ્ય ત્રણ પોષક તત્વો છે. જો આપણે ઘણી વખત તમે ખાતરનું નામ સાંભળ્યું હોય, એનપીકે ખાતર, વનસ્પતિને ઘણા બધા પોષક તત્વોની જરૂરી છે, પણ આ ત્રણ પોષક તત્વો એવા છે જે મોટા ભાગની વનસ્પતિને મોટા પ્રમાણમાં જરૂરી હોય. ક્યાં ક્યાં? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એનપીકે. તેમાંથી નાઇટ્રોજન આજે રાઇઝોબિયમ બેક્ટેરિયા, પછી એઝોસ્પેરિલિયમ એઝેટોબેક્ટેરિયા એ પૂરા પાડે છે. પછી ગ્લોમસ પ્રજાતિની ફૂગ, એ ફૂગ છે એ ક્યાં વસવાટ કરે છે, મૂળ તંત્રમાં, અને જમીનમાંથી કેના શોષણમાં ઉપયોગમાં આવે, તો કે ફોસ્ફરસના શોષણ માટે જરૂરી છે. તો આ ફૂગ અને વનસ્પતિ વચ્ચેનું સહજીવન એને માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ આપણે વધીએ તો સાયનોબેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા છે એ પણ જલીય અને સ્થલીય વસવાટમાં જોવા મળે છે. એમાં એનાબિના, એસિલેટોરિયા, નીલ હરિતલીલ એ બધા સાયનોબેક્ટેરિયામાં આવે. એ નાઇટ્રોજનનું સ્થાપન કરે અને જમીનની અંદર ફળદ્રુપતામાં પણ વધારો કરે. એટલે ઓર્ગેનિક ખેતીની અંદર જૈવિક ખાતર તરીકે આ નીલ હરિતલીલનો એનો સમાવેશ થાય છે. એટલે હાલની જે આપણી ખેતી છે એમાં રાસાયણિક ખાતરની જગ્યાએ આવા જૈવિક ખાતરનો વધુને વધુ ઉપયોગ કરવાથી આપણે રાસાયણિક ખાતરની માત્રા ઘટાડી શકીએ, એના કારણે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી શકાય અને પર્યાવરણના પ્રદૂષણને પણ પ્રદૂષિત થતું અટકાવી શકાય. અહીંયા આપણું 10મું ચેપ્ટર માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો એ પૂરું થાય છે. હવે પછી નેક્સ્ટ ટાઈમ આપણે બીજું ચેપ્ટર છે એ 9 ચેપ્ટર ચાલુ કરશું.